નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જીનલ રાઠોડ ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતીમાં કાવ્ય એકવીસ કમાળે ચિતર્યા મે આ કાવ્ય આજે આપણે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો કાવ્ય સમજતા પહેલાં આપણે આપણા કાવ્યના કવિનો થોડો ટૂંકમાં પરિચય જોઈને પછી આપણે કાવ્યનો થોડો ટૂંકમાં પરિચય જોઈને કાવ્ય તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કાવ્યના કવિનું નામ છે તુષાર શુકલ જેમનો જન્મ ઓગણત્રીસ છ ઓગણીસો ને પંચાણુંમાં થયેલો હતો એટલે કે તુષાર શુક્લ એ આપણા કવિનું નામ છે અને તેમનો જન્મ ઓગણત્રીસ છ ઓગણીસો ને પંચાવનમાં થયેલો હતો કવિ તુષાર દુર્ગેશ શુક્લ અમદાવાદના વતની છે કવિ તુષાર દુર્ગેશ શુક્લ આ શું છે તેમનું આખું નામ છે તેઓ અમદાવાદના વતની હતા એટલે કે તેઓ અમદાવાદના રહેવાસી છે તેઓ આકાશવાણી રેડિયો સાથે જોડાયેલા હતા એટલે કે તેઓએ આકાશવાણી રેડિયો રેડિયોમાં પણ શું કરેલું છે કામ કરેલું છે રંગભૂમિ સિનેમા તથા અખબાર દ્વારા પ્રત્યાયન કાર્યમાં વ્યસ્ત છે અત્યારે તેઓ હાલમાં રંગભૂમિ સિનેમા તથા અખબાર દ્વારા જે પ્રત્યાયનો જે કાર્ય લખવામાં આવતા હોય તેમાં અત્યારે તેઓ વ્યસ્ત છે તારી હથેળી પૂછીને થાય નહીં પ્રેમ મારો વરસાદ તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે એટલે કે તારી હથેળી પૂછીને થાય નહીં પ્રેમ મારો વરસાદ આ શું છે તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યનો થોડો ટૂંકમાં પરિચય સમજીએ આ ગીત રચનામાં ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે કે આ પ્રસ્તુત કાવ્ય જે અહીં આપેલું છે આ ગીત રચનામાં ગામડાના ઘરમાં કયા કયા પ્રતિકો હોય છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના નામ લઈને અહીં આપણને સમજાવવામાં આવ્યું છે કે લાભ શુભથી લઈને તાંબાનું તરભાણું તોરણિયા સાથિયા ઉમરો જેવા આપણે ત્યાં લુપ્ત થવા લાગેલા પ્રતિકોની સાથેનું ગૃહિણીનું સંવેદન આકર્ષક રીતે પ્રગટ થયું છે એટલે કે લાભશુભથી માંડીને તાંબાના જે તરભાણા હોય તે તોરણિયા સાથિયા ઉમરો જેવા આપણે અહીંયા શું થઈ ગયા છે શહેરોમાં આ બધી વસ્તુના પ્રતીકો લુપ્ત થઈ ગયા છે જતા રહ્યા છે પરંતુ આ ગામડાના પ્રતીકોની સાથે ગૃહિણીનું સંવેદન કેવું છે પ્રેમ કેવો છે એ અહીં આકર્ષક રીતે પ્રગટ થયું છે લખાયેલું છે ગીતની પરાકાષ્ઠાએ મુકાયેલા શબ્દો સંબધાવું તો છે મહેક મહેક થાવું સાથે જ ગીત ઊંચા શિખરો સર કરે છે એટલે કે આ ગીતની પરાકાષ્ઠામાં આ ગીતમાં મુકાયેલા શબ્દો સંબધાવું તો છે અને મહેક મહેક થાવું આ સાથે જ શું છે ઊંચા શિખરો સર કરે છે એટલે કે આ ગીતની સાથે જ અહીં ઊંચા શિખરો સર કરી દીધા છે અંતે તો માનવીને સુખની પ્રતીક્ષા હંમેશ રહી છે શુભ અને લાભની પણ અપેક્ષા રહી છે એટલે કે અહીં જીવનમાં અંતમાં બધાને એક સુખની પ્રતીક્ષા તો હોય જ છે એટલે કે રાહ તો જોતા જ હોય છે અને સાથે શુભ અને લાભની પ્રતીક્ષાઓ પણ કરતા હોય છે એટલે કે ઘરના આંગણે શુભ અને લાભ લખતા હોય છે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ કાવ્ય તરફ આગળ વધીએ કમાડે ચિતર્યા મેં લાભ અને શુભ અને આલેખિયા શ્રી સવા પાને સુખ આવશે અમારે સરનામે વિદ્યાર્થી મિત્રો આપણા આ કાવ્યમાં નાયિકા આપણને એમ કહેવા માંગે છે કે પોતાના ઘરે શું આવશે સુખ આવશે તેવી શ્રદ્ધાથી તે કહે છે ઘરના કમાડે એટલે કે બારણા ઉપર મેં શું કર્યું છે લાભ અને શુભ છે એટલે કે દોર્યા છે અને આલેખિયા શ્રી સવા છે અને એની સાથે શ્રી સવા પણ મેં દોર્યા છે જેનાથી સુખ અમારા સરનામે આવશે એટલે કે અમારા ઘરે આવશે અહીં કાવ્યમાં કવિત્રી એમ કહેવા માંગે છે આપણી નાયિકા એમ કહે છે કે મેં કમાડે એટલે કે દરવાજા ઉપર મેં સવારે ઉઠીને શું ચિતર્યા છે લાભ અને શુભ ચિતર્યા છે દોર્યા છે અને એની સાથે મેં સવા પાને આલેખ્યા એટલે કે એની સાથે મેં સવા પણ લખ્યા છે એટલે આપણને અહીં નાયિકા એમ કહે છે કે જેથી મારા ઘરના સરનામે એટલે કે મારા ઘરે શું આવશે સુખ આવશે વિદ્યાર્થી મિત્રો તમે ગામડામાં જાઓ એટલે કોઈપણના ઘરે જુઓ તો એના દરવાજા પર શું લખેલું હોય લાભ શુભ અને સાથે શ્રી સવા પણ લખેલા હોય શ્રી સવા એટલે કે ગણપતિ શ્રી ગણેશાય નમઃ એટલે કે એમ પણ લખેલું હોય છે એટલે કે કહે છે આપણી નાયિકા કહે છે કે મેં મારા દરવાજે પણ લાભ અને શુભ અને સાથે શ્રી સવા પણ ચિતર્યા છે દોર્યા છે જેથી મારા મારા ઘરના દરવાજે સરનામે શું આવશે આવશે સુખ તાંબાના તરભાણે કંકુ લીધું ને એમાં આચમની પાણીની ઢોળી જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ હળવે હળવેથી રહી ઘોળી સ્નેહ આવશે અમારે સરનામે અહીં નાયિકા એમ કહેવા માંગે છે કે મેં તાંબાનું તરભાણું લીધું છે અને એ તાંબાના તરભાણાની અંદર મેં શું મૂક્યું છે કંકુ મૂક્યું છે એટલે કે મેં તાંબાની થાળી અને એવું બધું મેં હાથમાં લીધું છે અને એની અંદર મેં કંકુ પણ મૂક્યું છે એમાં આચમની આચમની પાણીની ઢોળી એટલે એટલે કે કે આચમન કરવા માટેની જે ચમચી હોય તેના વડે મેં એમાં પાણી પણ ઢોળ્યું જમણા તે હાથ તણી આંગળીએ એટલે કે જમણા તે હાથની ત્રીજી આંગળીએ મેં શું કર્યું છે એને ઘોળ્યું છે એટલે કે એ જમણા હાથ તણી આંગળીએ મેં કંકુને ઓગાળ્યું છે આ કંકુ વડે મેં કમાળ પર અત્યંત સ્નેહપૂર્વક શું ચિતર્યું છે તો કે લાભ શુભ અને સવા પણ ચિતર્યા છે એટલે કે સ્નેહ તણા સાથિયા એટલે કે મેં એ આંગળી વડે શું દોર્યું છે સાથે સ્વસ્તિક પણ દોર્યું છે સાથિયા એટલે કે સ્વસ્તિક પણ દોર્યું છે જે મારા આંખે અંજાઈ ગયું છે એટલે કે મેં એવું કમાળ પર અત્યંત સ્નેહપૂર્વક આ સાથિયા પણ ચિતર્યા છે જેણે મારી આંખને આંજી દીધી છે એટલે કે મારી આંખ આગળ સ્નેહ તણા સાથી પુરાયા છે અને એ જોઈને મને આજે ખૂબ ખુશી થાય છે કહે છે કે મારા સરનામે શું આવવાનું છે સુખ આવવાનું છે એટલે કે મારા ઘરે શું આવશે સુખ આવશે વિદ્યાર્થી મિત્રો આપણને આ આખી પંક્તિ દ્વારા આપણી નાયિકા એમ કહેવા માંગે છે કે મેં ઘરમાં લાભ અને શુભ અને સવા તો ચિત્તર્યા જ છે પણ સાથે હવે મેં તાંબાનું તરભાણું પણ લીધું છે અને એમાં એ તાંબાના વાસણમાં મેં શું લીધું છે સાથે કંકુ પણ લીધું છે અને એમાં આચમની એટલે કે આચમન કરવા માટેની જે ચમચી આવે એ ચમચી વડે મેં એમાં થોડું પાણી પણ ઢોળ્યું છે એટલે કે ઉમેર્યું છે જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ એટલે કે જમણા હાથની આંગળીમાં મેં હેત એટલે કે સ્નેહપૂર્વક મેં એ આંગળી એમાં નાખી છે અને હળવે હળવેથી રહી ઘોળી અને ધીમે ધીમેથી હું એ કંકુને શું થઈ ઘોળી રહી છું એટલે કે એ કંકુને એ પાણી સાથે ઓગાળી રહી છું સ્નેહ તણા સાથી જ્યાં આંખે અંજાયા સુખ આવશે અમારે સરનામે એટલે કે એ સ્નેહ તણો સાથીઓ મેં એ આંગળીથી દોર્યો છે એ કંકુથી મેં દોર્યો છે જે મારા આંખને સ્નેહપૂર્વક આંજી રહ્યો છે અને જેથી સુખ આવશે અમારે સરનામે એટલે કે સુખ આવશે અમારા સરનામે એટલે કે સુખ આવશે અમારા ઘરે આ શુભ ચિહ્નો મેં જે ચિતર્યા છે એના થકી આ જે સુખ છે એ અમારા દરવાજે આવશે એટલે કે અમારા ઘરમાં આવશે અવસરના તોરણીયા લીલું હશે ને કહે હૈયામાં ભરી આવો લાખેણી લાગણીઓ લહેરાતી જાય કહે લૂંટીલ્યો વ્હાલ ભર્યો લાવો મરજાદી ઉમરાને ઠેસે વટાવટિક દોડી આવી છું હું જ સામે સુખ આવશે અમારે સરનામે વિદ્યાર્થી મિત્રો અહીં આપણા જે નાયિકા છે એ એમ કહેવા માંગે છે કે અવસરના તોરણિયા પણ શું કરી રહ્યા છે લીલું લીલું એટલે કે મીઠું મીઠું હાસ્ય કરી રહ્યા છે મેં જે મારા દરવાજે જે આસોપાલવના પાલવના તોરણિયા બાંધ્યા છે એ લીલા કલરના છે અને એ તોરણો પણ લીલું લીલું હસી રહ્યા છે ને કહે કે હૈયામાં હેત ભરી આવો એટલે કે આ તોરણિયા પણ કહી રહ્યા છે કે તમે હૈયામાં હેત પ્રેમ અને સ્નેહ ભરીને આવો એટલે કે આ તોરણ પણ પવનમાં લહેરાતા જાય છે અને કહેતા જાય છે કે તમે હૈયામાં હેત ભરીને આવો લાખેણી લાગણીઓ લહેરાતી જાય એટલે કે મારી અનેક લાગણીઓ જાણે લહેરાતી જાય છે તેમ આ તોરણ કહી રહ્યા છે કે લૂંટી લો વહાલ ભર્યો લાવો એટલે કે તમે પણ આજે વ્હાલ ભર્યા લાહવાને લૂંટી લો એટલે કે આજે સુખ આવવાનું છે એ સુખને પણ આજે તમે વહાલપૂર્વક તમારા હૃદયમાં ભરી લો આ દ્રશ્ય જોઈને નાયિકા પણ પોતે એટલી ઉત્સુક છે અને એ પણ કહી ઉઠે છે કે પોતાના ઘરની મર્યાદાનો ઉમરો ઓળંગીને દોડી આવે છે અને કહે છે કે એટલે કે મરજાદી એટલે કે એનો જે મર્યાદાપૂર્વકનો જે ઉમરો છે એ ઠેસે એટલે કે વટાવીને દોડી આવી છું ત્યારે અહીં નાયિકા એમ કહે છે કે સુખ અમારે સરનામે એટલે કે અમારા ઘરે આજે આવી પહોંચવાનું છે એટલે કે આ અવસરના તોરણિયા પણ મીઠું હાસ્ય કરી રહ્યા છે ને કહી રહ્યા છે કે હેત ભરીને આવો અને લાખેણી લાગણીઓને પણ શું કરતા જાઓ લહેરાવતા જાઓ ત્યારે કહે છે કે લૂટી લ્યો આ વહાલ ભર્યો લાવવો એટલે કે આજે સુખ આવશે ત્યારે આ વહાલ ભર્યા લાહવાને પણ આજે આપણે લૂંટી લેવાનો છે મરજાદી ઉમરાને ઠેસે વટાવટિક દોડી આવી છું હું જ સામે શું કહે છે કે આ મર્યાદાવાળા ઉમરાને ઠેસીને આજે સુખ આવવાનું છે અને એ સુખ આવશે ત્યારે હું જ એની સામે ઊભી હઈશ સુખ આવશે અમારે સરનામે એટલે કે આજે સુખ મારા ઘરના આંગણે આવવાનું છે જેથી આજે હું ખૂબ જ ઉત્સુક છું મારા ઘરે સુખ આવવાથી આજે હું વધારે ઉત્સાહમાં છું માટે મેં આ તરિયા તોરણિયા પણ બાંધેલા છે અને આ તરિયા તોરણિયા પણ આજે મારી જ જેમ હસીને મલકાઈને કહે છે કે સુખ તો આજે અમારા સરનામે એટલે કે અમારા ઘરે આવવાનું છે અને જ્યારે આ અમારા ઘરે આવે ત્યારે અમે આ લાખેણી લાગણીઓ અને લૂંટી લૂંટીને વહાલ ભરવાના છીએ નાનું શું આંખું ને મોટેરી આશા એમાં થઈ જતી કેટલી ભૂલ ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ સંબધાવું તો છે મહેક મહેક થાવું એને મૂલાવી શકાય નહીં આમે સુખ આવશે અમારે સરનામે એટલે કે નાયિકા કહે છે કે જીવન કેવું છે આખું એટલે કે જીવન કેવું છે ખૂબ જ નાનું છે આવા નાના જીવનમાં કેટલી ભૂલો આપણાથી થઈ જતી હોય છે ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ એટલે કે આમાં કેટલી ભૂલો આપણાથી થઈ જતી હોય છે પરંતુ ફૂલો જેમ જાણે છે કે ખરવું ક્યારે અને ખીલવું ક્યારે એટલે કે આ પળોની વચ્ચે કેમ જીવન જીવવું એ તો આ ખાલી ફૂલો જ જાણે છે સંબંધ થવું તો છે મહેક મહેક થાવું એને મૂલાવી શકાય નહીં આમે શું કહે છે હવે કે સંબંધોથી તો બંધાયા છીએ પરંતુ જીવનને પણ સારા કાર્યોથી શું કરવી જોઈએ સુવાસિત બનાવી દેવી જોઈએ જેથી એનું મૂલ્ય આંકી ન શકાય આ બધા થકી નક્કી જ અમારા ઘરે શું આવવાનું છે સુખ આવવાનું છે અને એ સુખ અમારા ઘરના આંગણે એટલે કે અમારા સરનામે જ આવવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી નાયિકા ફૂલો દ્વારા આપણને સમજાવવા માંગે છે કે આપણું જીવન કેવું છે ખૂબ જ નાનું છે જ્યારે આપણને આ જીવન પ્રત્યે ખૂબ મોટી મોટી આશાઓ છે લાગણીઓ છે અને આ આશાઓ આ લાગણીઓમાં આપણે જે જીવન જીવીએ છીએ એ જીવનમાંય તે આપણાથી કેટલી ભૂલો થઈ જતી હોય છે અને આ જીવનમાં નાનું જીવન છે ભલે આપણે થોડું જીવન જીવીએ પણ કેવું જીવન જીવીએ સારું જીવન જીવીએ માટે આપણા આ કાવ્યની નાયિકા આપણને એમ કહેવા માંગે છે કે આપણા આ જીવનમાં આપણે કેટલી ભૂલો કરી નાખતા હોઈએ છીએ જેનો ક્યારેક આપણે અંદાજો લગાવીએ તો ક્યારેક આપણે સમજી શકતા હોઈએ છીએ એટલે કે આ કઈ રીતે ફૂલો પણ ખીલવાને ખરવાની વચ્ચે જીવન જાણતા હોય છે એટલે કે કઈ રીતે જીવવું એ આ ફૂલોને પણ ખબર હોય છે ક્યારે ખીલવું ક્યારે ખરવું એની વચ્ચે જ તે આ ફૂલો પણ એનું જીવન વિતાવતા હોય છે એ લોકોને ખબર છે કે ક્યારે મારું જીવન એટલે કે ક્યારે અમારે ખીલવું જોઈએ અને ક્યારે અમારે ખરવું જોઈએ ક્યારે અમારે સુવાસ આપવી જોઈએ અને ક્યારે અમારે મૂરજાઈ જવું જોઈએ આ બધી જ વસ્તુ આ ફૂલોને પણ ખબર છે તેવી જ રીતે આપણને પણ ખબર હોવી જોઈએ કે જ્યારે મુશ્કેલીમાં હોઈએ જ્યારે દુઃખમાં હોઈએ ત્યારે આપણે કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરી શકીએ કઈ રીતે આપણા જીવનને સારું જીવન બનાવી શકીએ એટલે કે આ ફૂલો પરથી પણ આપણે શીખવાની જરૂર છે કે આપણે પણ ક્યારે સારા વિચારો કરવા ક્યારે ખરાબ વિચારો કરવા આપણું જીવન પણ આપણે કઈ દિશામાં લઈ જવું એ પણ આપણને જ ખબર હોવી જોઈએ માટે આપણે આ ફૂલો પરથી શીખવાનું કહે છે કે ક્યારે ખીલવું જોઈએ અને ક્યારે ખરવું જોઈએ આ બંને વચ્ચે જીવન કેવી રીતે જીવવું જોઈએ કેવા મોજશોખો કરવા જોઈએ એ આપણે આ ફૂલો પરથી સમજવું જોઈએ સંબંધાવું તો છે મહેક મહેક થાવું એને મુલાવી શકાય નહીં આમે સંબંધાવું એટલે કે જો સંબંધ બાંધ્યો હોય તો મહેક મહેક પણ થવું જોઈએ એટલે કે મહેકવું પણ જોઈએ સુવાસિત પણ કરવું જોઈએ એટલે કે આપણને જીવન મળ્યું છે તો આપણે સારું જીવન પણ જીવવું જોઈએ અને આપણા આ સારા જીવનથી લોકોને વધારે સુવાસિત કરી શકાય તેવી રીતે પણ આપણે જીવન જીવવું જોઈએ જેથી આપણા જીવનનું મૂલ્ય કોઈ આંકી ન શકે એટલે કે કોઈ વ્યક્તિ આપણને એમ ન કહી શકે કે આ વ્યક્તિએ ખૂબ જ નબળું જીવન વિતાવ્યું છે ખરાબ જીવન વિતાવ્યું છે માટે અત્યારે આ આવી પરિસ્થિતિમાં જીવી રહ્યો છે માટે અહીં આપણી નાયિકા એમ કહેવા માંગે છે કે ક્યારેય કોઈના જીવનનું મૂલ્ય આપણે આંકી શકતા નથી કે તેણે કેવું જીવન વિતાવ્યું છે અથવા તો કેવું જીવન અત્યારે એ હાલમાં વિતાવી રહ્યો છે આપણું તો જીવન છે કે મહેક મહેક થવું જોઈએ એટલે કે સુવાસિત લોકો આપણે બધી જ જગ્યાએ ચારેય તરફ આપણે જ્યાં હોઈએ ત્યાં સુવાસિત કરી દેવું જોઈએ સુખ આવશે અમારે સરનામે એટલે કે સુખ અમારા સરનામે એટલે કે મારા ઘરે આવશે તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું ને આ સરસ મજાનું કાવ્ય કે અહીં આપણા આ જે કાવ્યના જે નાયિકા છે એ આપણને એમ કહેવા માંગે છે કે ગામડામાં આવી રીતે ખૂબ જ સારા દરવાજે શું દોર્યા હોય છે લાભ શુભ શ્રી સવા અને સાથે સાથી પણ ચિત્તર્યા હોય છે એટલે કે દોર્યા હોય છે અને તેના થકી જ તે એ લોકોના ઘરમાં શું આવતું હોય છે સુખ આવતું હોય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણા શહેરમાં એટલે કે ગામડામાં આવી બધી રીતે લોકોના દરવાજે બધું આવું જોવા મળતું હોય છે જ્યારે શહેરોમાં આવી બધી વસ્તુઓ કેવી થઈ ગઈ છે લુપ્ત થઈ ગઈ છે ઓછી થઈ ગઈ છે આવા શુભ પ્રતીકો અત્યારે અમુકના ઘરે જ જોવા મળે છે માટે અહીં આપણા જે કાવ્યના જે કવિ છે એ એમ કહેવા માંગે છે કે ગામડામાં હજુ પણ આવી રૂઢિ ચાલતી આવે છે પરંપરાઓ ચાલતી આવે છે જ્યારે શહેરોમાં લુપ્ત થઈ ગઈ છે